गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा मजामा? ओके, चलो हवे आपणे थोड़ू रिविजन करी नाखीए। अहींया सूत्रमां केटलाक लखेला छे, आजे थोड़ा घणा आपणे एक थियरी भण्या पछी आपणे दाखला गणवाना छे मित्रों। हवे मित्रों, आपणे अहींया जे आपणो नेक्स्ट टॉपिक छे એ પાવર અને પાવર ફેક્ટર છે। ઓકે મિત્રો, વિદ્યુત પાવર એટલે એકમ સમયમાં જે વિદ્યુત ઉર્જા ખર્ચાય છે એને આપણે જનરલ સાદી ભાષામાં વિદ્યુત પાવર કહીએ છીએ। હવે આ જે વિદ્યુત પાવર છે એ એસી પરિપથની જો આપણે વાત કરતા હોઈએ તો એમાં આપણે તત્કાલીન પાવર માપી શકતા નથી મિત્રો। તમે આપણે દરેક વખતે જોયું છે કે આપણે સરેરાશ પાવરનો અભ્યાસ કરીએ છીએ। સરેરાશ પાવર ઇન્ડક્ટર અને કેપેસિટર જોડેલું હોય ત્યારે શૂન્ય થાય છે અને અવરોધ જોડેલું હોય ત્યારે 1/2 Im² × R થાય છે, જે શરૂઆતના ટોપિકમાં આપણે ભણ્યા છે। તો મિત્રો, આપણે સરેરાશ પાવર એટલે આપણે સાદી ભાષામાં અને એસી પરિપથની પરિભાષામાં આ રીતે લખી શકીએ, સરેરાશ પાવર બરાબર એક પૂર્ણ ચક્ર પરના આવર્તકાળનું સંકલન, બરાબર ને? આપણે થોડું આને મોડિફાઈડ કરી નાખીએ, સરેરાશ પાવર બરાબર પૂર્ણ ચક્ર પરના આવર્તકાળનું સંકલન, આમ તો એ લખીએ તો એ ચાલે બરાબર ને? કારણ કે યસ, આપણને આઈ ઇઝ ઇક્વલ ટુ પાવર આપેલો છે, સોરી પ્રવાહ આપેલો છે Im sin ωt + φ, ઓકે, અને વી ઇઝ ઇક્વલ ટુ શું છે? Vm sin ωt. બંને વચ્ચે કાંઈક કડા તફાવત છે એવું કહી દઈએ, બરાબર ને? કડા તફાવત જો આપણે મેળવવો હોય તો એ tan θ બરાબર અથવા તો tan φ બરાબર અહીંયા થશે Xc − XL / R, ઓકે? એટલે ફાઈને કરતા તરીકે બનાવો તો આપણને એનો કડા તફાવત મળે। ઓકે, તો પાવર બરાબર મિત્રો, આપણે પાવર બરાબર શું લખીએ છીએ? P = VI, મૂકી દો આ બંને સૂત્રની અંદર, તો P Vm sin ωt × Im sin ωt + φ, ગોટ ઇટ મિત્રો? ચલો હવે આપણે આગળ જોઈએ છીએ। આ બંનેનો ગુણાકાર એટલે આને સાથે લખી નાખું, Vm × Im sin ωt sin ωt + φ, sin A × sin B, એટલે આ મેથેમેટિકલ સ્ટેપ છે, sin A × sin B = cos A + B સોરી A − B − cos A + B, ઓકે? એટલે કે આને આપણે A ધારી લઈએ મિત્રો, અને આ આપણી માટે શું છે? B છે। બંનેનો હિસાબ કરો તો આ 2 છેદમાં જશે, એટલે મિત્રો આખું જે પદ છે ને એ આ રીતે થશે, Vm Im cos A − B, A − B એટલે આમાંથી આ બાદ કરવાનું છે, આમાંથી આ બાદ કરો એટલે અહીંયા −φ આવે અને અહીંયા −cos આ આમાં એડ કરો તો અહીંયા થશે 2ωt + φ, બરાબર કે નહીં? ઓકે, અને છેદમાં અહીંયા 2 આવશે, આ છેદમાં આ જે 2 છે ને એ અહીંયા જતા રહે, એ 2ને હું અહીંયા લખી નાખું છું, ઓકે? તો મિત્રો, આપણને અહીંયા માઇનસ સાઇનને કોસમાંથી બહાર કાઢો તો એ પ્લસ થઈ જાય, એટલે અહીંયા તમે માઇનસ સાઇન ન લખો તો ચાલે, ઓકે? તો બે પદ, અચ્છા આને આપણે ધ્યાનમાં નથી રાખતા, પણ હું એમ કહું કે આ બંને આને ધ્યાનમાં રાખીએ। હવે મારે સરેરાશ પાવર મેળવવું છે,
તો આવર્તકાળ પરનું સંકલન કહેવાય, બરાબર ને? એક પૂર્ણ ચક્ર પરના આવર્તકાળનું સંકલન, બરાબર. એટલે આવર્તકાળ પરનું સંકલન પૂર્ણચક્ર દીઠ. ઓકે, આપણે થોડું સુધારી નાખીએ, પૂર્ણચક્ર દીઠ આવર્તકાળ પરનું સંકલન. ઓકે, ચાલો. હવે મારે સરેરાશ પાવર મેળવવો છે મિત્રો, તો સરેરાશ પાવર મેળવવા માટે હવે હું અહીંયા આ કામ કરીશ. જો આ જે પદ છે એમાં સમય દેખાય નહીં, તો આ સમય પર આધારિત નથી, આ સમય ઉપર આધારિત નથી, બરાબર. આ જે છે એ સમય પર આધારિત છે. આ શું છે? સમય પર આધારિત છે, કારણ કે અહીંયા સમય છે અહીંયા. ઓકે, અને સમય ઉપર આધારિત પદ હોય એટલે અહીંયા સમયની હાજરી છે, અને સમય ઉપર આધારિત પદ હોય અને એનું તમે સરેરાશ લ્યો, ઓકે, તો એ સરેરાશ શું થઈ જાય મિત્રો? ઝીરો થઈ જશે, કારણ કે આપણે આગળ જોઈ ગયા છે કોસ ઓમેગા ટી અને સાઇન ઓમેગા ટીનું સરેરાશ શૂન્ય થાય, સાઇન સ્ક્વેર ઓમેગા ટી અને કોસ સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ 1/2 થાય મિત્રો. યસ, તો અહીંયા પી બરાબર, હવે હું સરેરાશ પાવર બરાબર પી જ લખું છું, બરાબર ને? તો વી એમ આઈ એમ બાય 2 અને કોસ 5. ઓકે, ડન. યસ, તો આ થઈ ગયું આપણું પાવરનું સૂત્ર. અને બીજી રીતે હું આમ પણ લખી શકું છું મિત્રો, વી એમ અપોન અંડરરૂટ 2 આઈ એમ અપોન અંડરરૂટ 2 ઇન્ટુ કોસ 5. યાદ કરો, વી એમ અપોન અંડરરૂટ 2 બરાબર શું થાય? વી આર એમ એસ. આઈ એમ અપોન અંડરરૂટ 2 બરાબર શું થાય? આઈ આર એમ એસ ઇન્ટુ શું થશે? કોસ 5. યસ, પૂરું થઈ ગયું. છેલ્લું જે પદ છે મિત્રો, આ જે પદ છે કે જે કળા તફાવત ઉપર આધાર રાખે છે, એટલે જો હું તમને એમ કહું કે આ જે પાવર મળ્યો છે મિત્રો, એ આઈ અને વી ઉપર તો આધાર રાખે છે, વી આર એમ એસ આઈ આર એમ એસ ઉપર તો આધાર રાખે છે, પણ હારે હારે એ બંનેની કળા ઉપર પણ આધાર રાખે છે. કોણ કોના કરતાં આગળ છે, બંને વચ્ચેનો કળા તફાવત કેટલો છે, એને આધારે આપણે આ પાવર નક્કી કરી શકીએ છીએ મિત્રો. ઓકે, તો ખ્યાલ આવ્યો? સરસ મજાનો ટોપિક છે ને, મજા આવે એવો ટોપિક છે. યસ, હવે આપણે થોડી આ કોસ 5 ની ચર્ચા કરી દઈએ. કોસ 5 ને કહેવામાં આવે છે પાવર ફેક્ટર, કહેવામાં આવે છે. કોસ 5 ને શું કહેશો મિત્રો? પાવર ફેક્ટર. અને એ પાવર ફેક્ટર બરાબર આર અપોન ઝેડ લખશું. તમને આ યાદ કરાવું, આપણે એનાલિટિકલ સોલ્યુશનમાં કોસ 5 બરાબર જોઈ ગયા હતા આર અપોન ઝેડ, અને ક્યાંથી આવ્યું મિત્રો? આપણે આવી આકૃતિ પણ જોઈ હતી, હા, ફેઝરમાં આ આર છે, એક્સી માઇનસ એક્સેલ છે, જે પરિણામે આપણને અહીંયા મળે, બરાબર ને? 5 ખૂણો બનાવે છે, તો અહીંયા કોસ 5 લઈ લ્યો, તો કોસ 5 એટલે શું થાય? પાસેની બાજુ એટલે આર, અને એના છેદમાં આ છે ને ઈ ઝેડ મળે છે. ઓકે, પરિણામે શું મળે છે આપણને? ઝેડ પણ શું થાય? ઝેડ એના છેદમાં કર્ણ. ઓકે, પાસેની બાજુના છેદમાં કર્ણ, આર અપોન ઝેડ. ઓકે, તો મેં અહીંયા સમજાઈ ગયું છે, એટલે હવે આપણે આની વાત નથી કરતા, બરાબર. તો આર અપોન ઝેડ, આર ઝેડ બરાબર શું થશે? અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલ ઓફ હોલ સ્ક્વેર. મિત્રો, યસ, આ પાવર ફેક્ટરનું કામ પૂરું થઈ ગયું મિત્રો. કેટલું સહેલું કામ છે, આપણે બધાને આવડે, આમાં કંઈ છે જ નહીં, આમાં બસ થોડું મેથેમેટિકલ સ્ટેપનો ઉપયોગ કરીને આપણે કામ કર્યું છે, બરાબર ને? અને બધા પદ આપણને યાદ રહી જાય. ઓકે, યસ. હવે મિત્રો, આપણે એની કન્ડિશન જોવાની છે. પહેલી કન્ડિશન કે જો પરિપથમાં જો પરિપથમાં માત્ર L અને C ઘટક જોડાયેલા હોય, તો બંને વચ્ચેનો કળા તફાવત પાય બાય 2 થાય, અને પાય બાય 2 હોય તો P બરાબર શું થાય? 0 થાય.
એટલે મિત્રો અહીંયા બંને વચ્ચેનો કડા તફાવત શું છે, પાય બાય ટુ છે. ઓકે, એટલે અહીંયા પાવર શું થશે, શૂન્ય. એટલે જ્યારે પરિપથમાં ઇન્ડક્ટર જોડેલું હોય કે કેપેસિટર જોડેલું હોય, બરાબર કે નહીં મિત્રો, ત્યારે એનો પાવર કેવો થાય છે, શૂન્ય. એટલે પાવર શૂન્ય થાય એટલે મિત્રો એવું નહીં, હા, પાવર વ્યય શૂન્ય થાય છે. શું થાય છે, પાવર વ્યય શૂન્ય થાય. એટલે જ્યારે પી બરાબર ઝીરો હોય તે સમયે પાવર વ્યય શૂન્ય થાય છે, અને એ સમયે જે પરિપથમાંથી પ્રવાહ વહે ને, એટલે કે પરિપથમાંથી વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે. કેવો પ્રવાહ કહે છે, વોટલેસ પ્રવાહ. એટલે કે કોઈ પણ તારમાંથી અથવા તો કોઈ પણ પરિપથમાંથી પ્રવાહ વહેતો હોય તો પાવરનો વ્યય થાય, પણ જ્યારે ઇન્ડક્ટરને એ કેપેસિટર જોડાયેલા હોય ને ત્યારે નથી થતો, ને ત્યારે જે પ્રવાહ વહે છે ને એને વોટલેસ પ્રવાહ કહે છે. વોટલેસ એટલે વ્યય વગરનો, પાવર વ્યય વગરનો પ્રવાહ છે. ઓકે, યસ, ચલો. આ કન્ડિશન જુદી જુદી આપેલી છે, પણ આપણે એકમાં દર્શાવી. હવે આપણે બીજી કન્ડિશનની વાત કરીએ કે જો માત્ર અવરોધ હોય, પરિપથમાં માત્ર અવરોધ હોય, માત્ર અવરોધ જોડેલો હોય, તો મિત્રો પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને, ફાઈ બરાબર ઝીરો થાય. અહીંયા તો આપણે એલ જોડેલો હોય તો પ્રવાહ પાછળ ને વોલ્ટેજ આગળ, સી જોડેલો હોય તો પ્રવાહ આગળ ને વોલ્ટેજ પાછળ, પણ બંને વચ્ચેનો કડા તફાવત કેટલો થશે, પાઈ બાય ટુ. ઓકે, પાઈ બાય ટુ હોય કે થ્રી પાઈ બાય ટુ હોય, પી બરાબર તો ઝીરો થશે. પણ જ્યારે માત્ર અવરોધ જોડેલો હોય ત્યારે આઈ અને વી સમાન કડામાં છે, એટલે કડા તફાવત શૂન્ય થાય, અને કડા તફાવત શૂન્ય થાય તો પી ઇઝ ઇક્વલ ટુ વી આર એમ એસ ઇન્ટુ આઈ આર એમ એસ, અધરવાઇઝ વી એમ આઈ એમ બાય ટુ, અધરવાઇઝ આઈ એમ સ્ક્વેર અપોન આઈ એમ સ્ક્વેર અપોન, અહીંયા થશે આપણે કોઈ પણ, સપોઝ કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર લખું, બરાબર ને, આઈ એમ સ્ક્વેર ટુ આર બાય ટુ. આ કામ કરી ગયા હતા મિત્રો આપણે શરૂઆતમાં જ, આઈ એમ સ્ક્વેર ઇન્ટુ આર બાય ટુ. ઓકે, તો આ ત્રીજી કન્ડિશન થઈ, ત્યારે આપણને પાવર વ્યય છે એ અવરોધના બે છેડા વચ્ચે મળે છે. શું થાય છે, અવરોધના બે છેડા વચ્ચે મળે છે મિત્રો, છે ને, સિમ્પલ. અને આપણે વાત પણ થઈ છે કે જ્યારે પરિપથમાં એલ સી આર જોડો, બરાબર ને, ત્યારે એલ અને સી વચ્ચેનો જે વોલ્ટેજ છે ને એ સમાન આવે, પણ વિરુદ્ધ કડા હોવાને કારણે એકબીજાની અસર શું કરી નાખે, નાબૂદ કરી નાખે. ઓકે મિત્રો, એટલે હું તમને બહુ સાદી સિમ્પલ ભાષામાં સમજાવું તો આ રીતે છે. સપોઝ કે એસી સોર્સ છે, બરાબર કે નહીં, અહીંયા અવરોધ છે, અહીંયા ઇન્ડક્ટર છે, અને અહીંયા આપણે શું જોડશું, કેપેસિટર. તો આ વી એલ, અહીંયા વી સી, અને અહીંયા શું હશે, વી આર. પણ મિત્રો હવે જો પાવરની આપણે વાત કરતા હોઈએ તો આપણે એવું કહી શકીએ કે વી એલ ઇઝ ઇક્વલ ટુ વી સી છે, બરાબર ને, પરંતુ વિરુદ્ધ કડામાં હોવાથી, હોવાથી પરિણામી વોલ્ટેજ શૂન્ય થાય. તો મિત્રો આ જે 220 વોલ્ટ હોય ને આખે આખો વોલ્ટેજ આની આની એક્રોસ જ હોય, આરની એક્રોસ જ હોય, અને પાવર વ્યય પણ આરની એક્રોસ જ થાય. વોલ્ટેજ ડ્રોપ છે એ કોને લીધે થાય, અવરોધને લીધે થાય, બરાબર ને. એલ અને સી જોડાવો તો પાવર વ્યય છે એ શૂન્ય થાય, વોલ્ટેજ ડ્રોપ પણ શૂન્ય થાય, બરાબર કે નહીં, યસ. પછી આપણને એની અંદર ત્રીજી શરતમાં આપણને એવું કીધું છે મિત્રો કે એની જે કડા તફાવત છે એ આપણે મેળવવું હોય તો કડા તફાવત ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સી માઇનસ એક્સ આર અપોન આર મુજબ આપી શકાય છે. ઓકે, હવે મિત્રો એની અંદર તે પી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લાવ્યા હતા, આઈ એમ વી એમ બાય આર, સોરી, વી એમ બાય ટુ ઇન્ટુ કોસ ફાઈ.
કોસ ફાઈ બરાબર તો આર અપોન ઝેડ, પણ હું આને સરખાવું આઈ સ્ક્વેર ઝેડ. એક કામ કરું, આ વીએમ બરાબર છે ને એને હું આઈ આર એટલે આઈ સ્ક્વેર એમ ઇન્ટુ આર બાય ટુ ઇન્ટુ અહીંયા શું થાય કોસ ફાઈ. તો મોડ ઝેડ સાથે સરખાવો, આપણે પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર સાથે સરખાવીએ તો આપણે આ જ મુજબ લખી શકીએ, બરાબર ને? એટલે આમ પણ આ ઇક્વેશન પણ થોડું યાદ રાખવું તમારે. હવે આપણે આગળ જોઈએ અનુનાદની પરિસ્થિતિમાં. યસ, અનુનાદની સ્થિતિમાં એ તો કેમ બોલાય, અનુનાદની સ્થિતિ તો પહેલાં યાદ આવવી જોઈએ. તો મોડ ઝેડ બરાબર શું થાય મિત્રો? આર. એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એક્સએલ. જો મોડ ઝેડ બરાબર આર થાય તો પાવર ફેક્ટર કોસ ફાઈ આર અપોન આર. કોસ ફાઈ બરાબર શું છે મિત્રો? આર અપોન ઝેડ છે કે નહીં? ઝેડ બરાબર તો આર થાય તો આર અપોન આર બરાબર વન. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ, આ તમને એવું દેખાડે છે મિત્રો કે અહીં પાવર વે છે એ અવરોધના બે છેડા વચ્ચે થાય છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ડિગ્રી, એટલે એવું કહી શકીએ કે જે પાવર વે છે એ અવરોધના બે છેડા વચ્ચે છે. ઓકે મિત્રો, યસ. તો હવે આપણે જોઈએ આગળ, હવે આપણે થોડા સમ જોઈ જઈએ મિત્રો. અનુનાદ આવૃત્તિના સમ છે. આપણે ગઈકાલે જે અનુનાદ ભણ્યા એમાં આપણે અનુનાદી આવૃત્તિની ચર્ચા કરી લીધી કે એક કોઈ નિશ્ચિત આવૃત્તિ કે જેના લીધે આપણે પ્રવાહ મેક્સિમમ થાય છે એ આવૃત્તિને આપણે કહેશું અનુનાદીય આવૃત્તિ કહેશું, બરાબર? અનુનાદી આવૃત્તિ છે એ ઓમેગા ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન અપોન અંડર રૂટ એલ સી નો ઉપયોગ આપણે કરીએ છીએ. જો સ્વાધ્યાયને આપણે મિત્રો સ્વાધ્યાયનો આપણે 7.7 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડેનું સંપૂર્ણ કેપેસિટર જોડેલ છે. જો પરિપથ એલસી કહેવાય, આ પરિપથને કેવો પરિપથ કહેશું? એલસી પરિપથ. તો પરિપથમાં થતા મુક્ત દોલનો ની કોણીય આવૃત્તિ ઓમેગા ઝીરો એ શું થશે? વન અપોન અંડર રૂટ એલસી થશે. તો પરિપથમાં મુક્ત દોલનની કોણીય આવૃત્તિ આપણે ફાઇન્ડ કરવાની છે તો કેટલું સિમ્પલ થઈ ગયું. બંને વસ્તુ આપેલી છે, એલ બરાબર 2 હેનરી અને સોરી 27 મિલી હેનરી 10⁻³, પછી સી બરાબર છે 30 ઇન્ટુ 10⁻⁶ ફેરાડે, અને એને આપણે ઉપરના ઇક્વેશનમાં મૂકી દઈએ મિત્રો તો ઓમેગા ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન અપોન અંડર રૂટ તો 10⁻³ 30 × 10⁻⁶. બંનેનો હિસાબ કરો એટલે આ જે જવાબ છે એ રેડિયન પર સેકન્ડમાં આવે. જવાબ તમારે જાતે ક્લિયર કરવાનો છે. વર્ગમૂળ છે એટલે મિત્રો શું ધ્યાન રાખશો? ઘાત બે કી સંખ્યામાં હોવી જોઈએ તો જ વર્ગમૂળ નીકળે, નહીતર નીકળે નહીં. ચલો ત્યાર પછી સ્વાધ્યાયનો સંગ્રહિત ઉર્જા આપણે બાકી છે એટલે નહીં ચાલે. 7.9 આર ઇઝ ઇક્વલ ટુ 20 ઓહમ and L is equal to 1.5 Henry, C is equal to 35 microfarad. ધરાવતા LCR પરિપથમાં ચલિત આવૃત્તિવાળો 200 વોલ્ટ સપ્લાય જોડેલ છે એટલે VRMS બરાબર is equal to 200 વોલ્ટ. જ્યારે સપ્લાય આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ, જો સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ એટલે અનુનાદ રચાય. શું રચાય છે મિત્રો? અનુનાદ રચાય છે. લ્યો હવે આ જ્યારે અનુનાદ રચાતું હોય ને ત્યારે આપણું કામ બહુ સહેલું થઈ જાય, આમ સિમ્પલ કામ થઈ જાય, આમ થોડા ફ્રી થઈ જઈએ આપણે, ટેન્શન ફ્રી. રચાતું હોય ત્યારે પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો પાવર કેટલો હશે? લ્યો
तो આપણે કહી શકીએ કે પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો પાવર P ઇઝ ઇક્વલ ટુ આપણે સીધું જ લખી શકીએ Vm ઇન્ટુ Im ડિવાઈડ બાય 2 કેમ આમ આપણું આખું ઇક્વેશન આમ છે મિત્રો ખ્યાલ છે ને બધાને હમણાં આપણે તારવ્યું છે Vm ઇન્ટુ Im બાય 2 શું થશે cos phi પણ જ્યારે અનુનાદની પરિસ્થિતિ હોય તો આપણે લખ્યું હતું કે XC ઇઝ ઇક્વલ ટુ XL થાય મોડ Z બરાબર R થાય અને cos phi બરાબર 1 થાય થાય કે નહીં R upon R એટલે 1 અને cos phi બરાબર 1 cos phi બરાબર 1 થાય તો P ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ IRMS થાય તો મિત્રો હવે આપણે કાંઈ પ્રોબ્લેમ થાય નહીં આપણને કયા કયા ડેટા આપ્યા છે જો VRMS આપ્યું છે તો બહુ સિમ્પલ આપણે ખાલી આટલું જ કામ કરવાનું મિત્રો VRMS IRMS ને હું VRMS માં ફેરવું તો IRMS સ્ક્વેર સોરી અહીંયા VRMS અપોન મોડ ઝેડ થાય બરાબર ને મોડ ઝેડ બરાબર શું થશે મિત્રો R થાય કે નહીં તો V સ્ક્વેર RMS અપોન શું થશે R બરાબર ને P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર RMS અપોન R યસ તો વેરી સિમ્પલ વી RMS બરાબર આપ્યું છે આપણને કેટલું આપ્યું છે મિત્રો 200 વોલ્ટ બરાબર કે નહીં યસ તો 200 વોલ્ટ મૂકી દો R બરાબર કેટલું આપ્યું છે 20 એ મૂકી દો એટલે તમને શું મળે પાવર મળે બહુ જ સિમ્પલ ચલો આપણે આગળ વધીએ 7.10 સ્વાધ્યાયનું 7.10 એક રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ F1 ઇઝ ઇક્વલ ટુ આવૃત્તિ આપી છે 800 કિલો હર્ટ્સ અને F2 ઇઝ ઇક્વલ ટુ 1200 કિલો હર્ટ્સ છે ઓકે આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે જો LC પરિપથમાં L ઇઝ ઇક્વલ ટુ 200 એને ગુણ્યા 10^-6 હેનરી અસરકારક ઇન્ડક્ટર હોય તો ચલ કેપેસિટરની રેન્જ કેટલી એટલે C1 અને C2 આપણે બંને મેળવવા છે જો હવે અનુનાદની જ પરિસ્થિતિ છે રેડિયોની જ્યારે પરિસ્થિતિ એટલે કે રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ મીડિયમ વેવ એટલે વેવની રેન્જ છે અને મીડિયમ વેવ કહેવાય આ જે રેન્જવાળું આપણને વેવની વાત કરી છે ને એને મીડિયમ વેવ બ્રોડકાસ્ટ કહેવાય તો એમાં આપણે ટ્યુનિંગ કરીએ ત્યારે આપણને રેડિયો સંભળાય એટલે એની માટે આપણે ત્યારે પણ વાત થઈ હતી કે ઇન્ડક્ટરને બદલવામાં આવે છે ઇન્ડક્ટરને બદલીએ એટલે આવૃત્તિ બદલાય ને આવૃત્તિ ધીમે ધીમે બદલાતી બદલાતી જ્યારે પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થઈ જાય ત્યારે આપણે રેડિયોનું ટ્યુનિંગ કરી શકીએ છીએ તો એની માટે સૂત્ર તો બહુ સિમ્પલ છે પણ એક આપણે કોમન સૂત્રની વાત કરીએ તો F ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC પણ મિત્રો આપણે કેપેસિટન્સ મેળવવાનું છે તો બહાર કાઢીએ F² ઇઝ ઇક્વલ ટુ 1/4π²LC વર્ગમૂળની બહાર કાઢવું હોય તો વર્ગ લેવો પડે ને તો C ઇઝ ઇક્વલ ટુ 1/4π²LF². હિસાબ કરી નાખો આપણે બસ સિમ્પલ આ C1 છે તો 1/4π²LF²² C2 1/4π²LF²² બસ કાંઈ નથી કરવાનું બસ આપણને જે ડેટા આપ્યા છે એને મૂકી દો અહીંયા 800 અહીંયા મૂકાશે 1200 અહીંયા મૂકાશે એટલે C1 છે એ વધારે મળશે C2 આપણને ઓછું મળશે પણ વધારે ઓછું ગમે તે હોય રેન્જ તો આપણી નક્કી થઈ જાય કે નહીં બસ તો આટલું કામ તમારે જાતે કરવાનું છે ઓકે મિત્રો ઓકે મિત્રો હવે આપણે 7.11 જોશું સ્વાધ્યાયનો 7.11
આ પણ અનુનાદની પરિસ્થિતિવાળો જ છે એટલે મજા આવશે. અનુનાદની પરિસ્થિતિ હોય ને તો થોડા આપણે ફ્રી થઈ જઈએ, ટેન્શન ફ્રી. જો 7.11 શું કહે છે મિત્રો આપણને, આકૃતિમાં એક આકૃતિ આપી છે કે જેમાં LCR પરિપથ છે, ઓકે, LC અને R, અને એમાં 230 વોલ્ટ એટલે VRMS બરાબર આપણને આપ્યું છે 230 વોલ્ટ, ઓકે. LCR પરિપથમાં કે જે L બરાબર આપ્યું છે 5 વોલ્ટ, 5 હેનરી હશે બરાબર, વોલ્ટ નહીં હોય. C ઇઝ ઇક્વલ ટુ AC ગુણ્યા 10^-6 ફેરાડે છે, અને R બરાબર શું છે 40 ઓહ્મ. તો પહેલું કામ શું કરવાનું મિત્રો, પરિપથની અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. આવૃત્તિ કે એટલે તમારા મગજમાં પહેલાં જ આ સૂત્ર આવી જવું જોઈએ, F0 ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC. તો F0 2×3.14 અને વર્ગમૂળમાં LC, L એટલે 5 અને C એટલે 80×10^-6, જે હિસાબ થાય એ આપણને હર્ટ્સમાં મળશે, બરાબર કે નહીં? થઈ ગયું મિત્રો. ત્યાર પછી આપણને એવું કીધું છે કે અનુનાદની આવૃત્તિએ ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર મેળવો. જો હવે અનુનાદની આવૃત્તિએ કીધું હોય ને તો આપણું કામ શું હેલું થાય, અનુનાદની આવૃત્તિએ મોડ ઝેડ બરાબર શું થાય, R થાય કે નહીં મિત્રો? મોડ ઝેડ બરાબર R, આ તો આપણને ખબર છે. હા, તો મોડ ઝેડ બરાબર R થતું હોય તો ઇમ્પિડન્સ કેટલો થશે, R જેટલો. તો R કેટલો આપ્યું છે 40 ઓહ્મ, અને પ્રવાહનો કંપ વિસ્તાર શું આપ્યો છે IM. જો પ્રવાહનો કંપ વિસ્તાર એટલે પ્રવાહનું મહત્તમ મૂલ્ય થાય, અને એ આપણને ખબર છે VM અપોન મોડ ઝેડ. તો VM અપોન મોડ ઝેડ બરાબર તો શું છે R, પણ આપણને કયો વોલ્ટેજ આપ્યો છે RMS. તો RMSમાં આપણે કન્વર્ટ કરવું હોય તો √2 × શું કરવું પડે, VRMS અપોન R. તો 1.41 એને ગુણ્યા 230 વોલ્ટ મિત્રો, અને એના છેદમાં R બરાબર શું થશે 40. આનો હિસાબ કરો એટલે તમને શું મળે, પ્રવાહનો કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે આપણે IM મેળવવાનો છે, એનું મહત્તમ મૂલ્ય. અને ત્રીજું કામ મિત્રો, પરિપથના ત્રણેય ઘટકોના છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ મેળવો. દર્શાવો કે અનુનાદની આવૃત્તિએ LC સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન શૂન્ય થાય, સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય. જો હવે મિત્રો આપણે ત્રીજું કામ શું કરવાનું છે, મારે VR મેળવવાનું છે. તો VR ઇઝ ઇક્વલ ટુ શું થાય, IRMS ઇન્ટુ શું થશે R. V ઇઝ ઇક્વલ ટુ IR. VL ઇઝ ઇક્વલ ટુ શું થશે, IRMS. મેળવજો મિત્રો આ કામ જાતે XL. તો IRMS ઇન્ટુ ઓમેગા L, પછી અહીંયા થશે VC. IRMS ઇન્ટુ XC એટલે 1/ωC. ઓમેગા બરાબર 2πf મૂકવાનું. આપણને આવૃત્તિ અહીંયા મળી છે ને, એ આવૃત્તિનો ઉપયોગ અહીંયા કરવાનો. IRMS અહીંયા મળે છે, સોરી અહીંયા IM મળે છે, કાંઈ વાંધો નહીં. તો IRMS બરાબર શું થાય, IM/√2. પણ બધી વાતની 100 વાત, બરાબર ને, એટલે કે એક વાતની આપણે 100 વાત કહીએ, તો હું આ કહી શકું કે આ બંનેના વોલ્ટેજ છે ને એ જે હોય પણ સમાન અને પરસ્પર વિરુદ્ધ આવશે, વિરુદ્ધ કળામાં હશે. વિરુદ્ધ કળામાં હોય તો એકબીજાની અસર શું કરી નાખે. હું એમ કહું કે આ 100 વોલ્ટ હોય ને આ −100 વોલ્ટ હોય તો એકબીજાની અસર નાબૂદ કરી નાખે કે નહીં. તો જેટલો પણ સોર્સ વોલ્ટેજ હોય, જેટલો સ્ત્રોત વોલ્ટેજ હોય ને, એ આરને એક્રોસ હોય. એટલે આ હું ગણતરી નથી કરતો ને તોય મને ખબર છે, લ્યો આ 230 જ જવાબ આવવો જોઈએ. આ શું આવશે, 230 વોલ્ટ જ આવશે ફાઇનલ. આ બંને સરખા આવશે, આ 230 આવશે, આ બંને વિરુદ્ધ કળામાં છે ને, એટલી એકબીજાની અસર નાબૂદ કરી નાખે છે. ઓકે મિત્રો, યસ. તો આટલે સુધી રાખીએ આપણે, નેક્સ્ટ ટાઈમ ફરીવાર આગળ વધશું. થોડા ઘણા આપણે દાખલા બાકી છે, ત્યાર પછી એક બીજી થિયરીમાં આગળ વધશું.
ओके, ત્યાર સુધી તમને થેન્ક યુ વેરી મચ, ગુડ બાય, ટેક કેર.